એક તો લોકસભાની ચૂંટણીની અંદર શક્તિ એક શક્તિ કેન્દ્ર ઉપર એક વકીલની નિમણૂક થશે. જ્યાં સુધી મારો અભ્યાસ છે ત્યાં સુધી હિન્દુસ્તાનની અંદર આ પહેલી યોજના હશે કે મતદાન મથળ ઉપર એક વકીલની નિમણૂક થાય. ભારતીય જનતા પાર્ટીના પરિક્ષેત્રની અંદર એક શક્તિ કેન્દ્ર પર એક વકીલ લોકસભાની ચૂંટણી દરમિયાન કામગીરી કરશે. બીજું, કોમી હિંસાનો સૂચિત ખરડો જે પસાર થવાનો છે, આ ખરડાથી દેશની સામાન્ય જનતાને શું નુકસાન થવાનું છે આની આ દેશની પ્રજાને ખબર નથી. આ ખરડાથી રાજ્ય સરકારના અધિકાર ક્ષેત્ર ઉપર એક બહુ મોટી રાજકીય તરાપ આવવાની છે. આ વિષયને લઈ ભારતીય જનતા પાર્ટી લીગલ સેલના કાર્યકર્તાઓ તાલુકા સુધી જશે, શિબિરો કરશે અને આ સૂચિત ખરડાનું જ્ઞાન દેશની જનતાને આપવાનો પ્રયાસ કરશે. સમગ્ર ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય કક્ષાની વાત કરીએ તો ગુજરાતની અંદર આ પહેલો પ્રયાસ છે કે એક શક્તિ કેન્દ્ર પર વકીલ જઈને કામ કરે. ચૂંટણી દરમિયાન કોઈ પણ કાનૂની મુદ્દો ઊભો થાય તો ત્વરિત એને કાયદાનું જ્ઞાન પણ સ્થળ ઉપર મળી રહેશે. સૌથી પહેલા તો એક વકીલની હાજરી મતદાન કેન્દ્ર ઉપર અથવા મતદાન મથક ઉપર એક વકીલની હાજરી જ મતદારોમાં એક આકર્ષણનું કેન્દ્ર બનશે અને મતદારોની અંદર એક એવો જુસ્સો કે એક શિસ્ત સમાજનો અભ્યાસુ વ્યક્તિ પોતાનો સમય ફાળવી અને આ દેશના મતદાન કેન્દ્ર ઉપર જઈને હાજર રહે તો એની અસર મતદારો ઉપર પણ પડશે. ન્યાયની પ્રક્રિયાની અંદર કોઈ જરૂર હોત તો તાત્કાલિક એને ન્યાય પણ મળી રહેશે. બે હજાર 2006ની અંદર જે અમે નોંધણી કરી એમાં 18,900 ભારતીય જનતા પાર્ટીના નોંધાયેલા સભ્યો હતા. આજે 25,400ની આસપાસ ભારતીય જનતા પાર્ટીના પૂરા પ્રદેશની અંદર નોંધાયેલા સભ્યો છે અને આ વર્ષે જે નોંધણી થશે એમાં અમારો અંદાજ છે 30,000 ઉપર ભારતીય જનતા પાર્ટીના નોંધાયેલા સભ્યો થશે. નહીં, અમે બૂથ ઉપર કામ નથી કરતા. બૂથ નહીં, હું શક્તિ કેન્દ્રની વાત કરું. શક્તિ કેન્દ્ર 23,000ની આસપાસ થશે. વડોદરા શહેરમાંથી કઈ સાઈડની આપણે પ્રેક્ટિસ કરીએ? સિવિલ કરો છો, કેવી કેવી તરહ કરતા છો પ્રેક્ટિસ? કપુલભાઈ આ